ના સમાચાર સાબરમતી થી આવી રહ્યા છે. સાબરમતી ની કોતર માંથી મળ્યા દીપડાના પંજાના નિશાન. પીપળજ ગામથી 12 કિલોમીટર દૂરથી આ પંજાના નિશાન મળી આવ્યા છે. દીપડા સાથે તેનું બચ્ચું પણ હોવાની અત્યારે શક્યતાઓ છે. આ પહેલા પણ ગાંધીનગર સચિવાલયમાં દીપડો દેખાયો હતો, જેને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત દીપડાના પંજાના નિશાન મળતા બીજો દીપડો હોવાની પણ અહીંયા આશંકા છે. તો આ અગાઉ પણ એક દીપડો મળી આવ્યો હતો જે સચિવાલય પાસે દેખાયો હતો, ત્યારે ફરી એક વખત દીપડાના પંજાના નિશાન મળ્યા છે. ત્યારે સાબરમતીના કોતરમાંથી આ નિશાન મળ્યા છે. જેવી રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બે નિશાન મળ્યા છે, એટલે એવી આશંકા છે. પીપળજ ગામથી 12 કિલોમીટર દૂર આ પંજાના નિશાન છે. ખાસ કરીને જે પ્રકારે પંજાના નિશાન છે, એવી આશંકા છે કે દીપડો તો છે પરંતુ તેની સાથે બચ્ચું પણ હોવાની શક્યતા છે. હિતલ પારેખા વિશે પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી હિતલ, અત્યારે જે પ્રકારે દીપડાના પંજાના નિશાન મળ્યા છે, ખાસ કરીને દીપડો અને બચ્ચું પણ હોય એવી આશંકા છે એવા સમાચાર છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ, એવું કહી શકાય છે. ગાંધીનગરમાં હવે દીપડો એક સામાન્ય બનતો જાય છે, કારણ કે જે પ્રકારે સચિવાલયમાં દીપડો ઘૂસ્યો હતો, હવે ફરી પાછો દીપડાના પંજાના જે નિશાનો છે એની ફૂટપ્રિન્ટ છે એ સ્પષ્ટ નજરે પડે છે. એ પ્રકારે ફૂટપ્રિન્ટ મળી આવી છે. પીપળજ ગામથી 12 કિલોમીટર દૂર છે, એટલે સાબરમતી નદીના કોતરમાં દીપડો અને તેની સાથે તેનું બચ્ચું પણ હોય એ પ્રકારનું નિષ્ણાતોનું માનવું છે. વન વિભાગે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પુષ્ટિ કરી છે કે આ ચોક્કસ નિશાન દીપડાના ફિંગરપ્રિન્ટના જ છે, અને સાથે સાથે એના જ માટે દીપડો પકડવા માટે ફરી પાછા પાંજરા મૂકવાની વાત છે, પાંજરા મૂકવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસ એવું છે કે ગાંધીનગરમાં હવે દીપડો એક સામાન્ય છે, અને સામાન્ય રીતે જે રીતે જોવા મળે છે, લાંબા સમયથી ગ્રામજનો કહેતા હતા કે દીપડો દેખાય છે પણ ક્યાંક ને ક્યાંક વન વિભાગ પુષ્ટિ નથી કરતું, પણ હવે આ જે ફોટો, આ જે વિડીયો જોઈ રહ્યા છો, ફોટા જોઈ રહ્યા છો, એના પરથી સ્પષ્ટ થાય છે કે દીપડો આ વિસ્તારમાં ફરી રહ્યો છે. જી આભાર હિતલ, સમગ્ર માહિતી બદલ. તો પીપળજ ગામથી 12 કિલોમીટર દૂર જે પંજાના નિશાન છે એ વાતની પુષ્ટિ કરે છે કે દીપડો છે પરંતુ આ વખતે તેની સાથે તેનું બચ્ચું પણ હોવાની આશંકા છે.